બારડોલી કોલેજ ગ્રાઉન્ડ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની 126મી જન્મ જયંતિના ભાગરૂપે ગુજરાત પોલીસ દ્વારા દિલ ધડક બાઇક સ્ટંટ રજૂ કરવામાં આવ્યા હતા. સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. નેતાજી સુભાષચંદ્ર બોઝની 23મી જાન્યુઆરીના રોજ 126મી જન્મ જયંતિ આવનાર છે. સુભાષ બાબુની અનેક યાદો સાથે જોડાયેલું સુરત જિલ્લાના બારડોલી તાલુકાનું હરિપુરા ગામ તેમજ બારડોલી ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા વિવિધ પ્રકારના રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે બારડોલીના જલારામ મંદિરથી બારડોલી કોલેજ ગ્રાઉન્ડ સુધી ગુજરાત પોલીસના જવાનોએ દિલ ધડક બાઇક સ્ટંટ રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાત પોલીસ દ્વારા પરેડ પણ યોજવામાં આવી હતી, જેમાં મહિલા પોલીસ દ્વારા રાઇફલ ડ્રિલ બાઇક સ્ટંટ દ્વારા પણ વિવિધ પ્રકારના કરતબ રજૂ કર્યા હતા. જ્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે વિવિધ શાળાઓમાં યોજાયેલ વિવિધ સ્પર્ધામાં વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી મુકેશ પટેલ તેમજ રેન્જ આઈજી, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. નમસ્કાર. આજે સુરતના બારડોલી ખાતે સુભાષચંદ્ર બોઝના 23મી જાન્યુઆરી 126મી જન્મજયંતિ નિમિત્તે આજે બારડોલી ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આઝાદી કા અમૃત મહોત્સવ આપણે ઉજવી રહ્યા છે અને G20 સમિટ ઉજવવા જઈ રહી છે, એ ભાગરૂપે આજે બારડોલીની અંદર આજે BSF દ્વારા સુરત ગ્રામ્ય પોલીસ, સુરત શહેર પોલીસ, SRP, SPC બાળકો, NCC, GRD, હોમગાર્ડ મહિલા અને પુરુષો, માઉન્ટેન, ગુજરાત પોલીસના મહિલા તથા પુરુષના કર્મચારી દ્વારા બાઇક સ્ટંટ કરી સમગ્ર બારડોલીને એકદમ સ્તંભ કરી દીધું છે. અહીં જે રીતે તમામ પોલીસ કર્મીએ પોતાના કર્તવ્ય જે દેખાડ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં આજે બારડોલીની અંદર બધા જ લોકો આજે ઉમટી સવારથી ઉમટી પડ્યા હતા. સવારે 6:30 વાગ્યાથી આ કાર્યક્રમ ચાલુ થયો હતો અને આજે આખો દિવસ આ કાર્યક્રમ ચાલવાનો છે. ત્યારે દેશના વડાપ્રધાન કલકત્તાથી આ એમની 126મી જન્મજયંતિની ઉજવણી કરવાના છે. ત્યારે આજે એની પણ શરૂઆત બારડોલી ખાતે થઈ રહી છે.